ગુડ ઇવનિંગ એવરી વન વ્યાસ સર બોલું છું તમારી સમક્ષ સ્ટાન્ડર્ડ નાઇન્થ ટેન્થ અને ટ્વેલ્થની અમુક કોટેશન પ્રોપ કહાવત એને સુભાષિત પણ કહેવાય છે નિબંધ વિચાર વિસ્તારમાં તમે આ બધા કોટેશન પ્રોપ લખી શકો છો એકથી બે માર્ગનું ટોપિક છે કહાવત પણ મેક્સિમમ જે ગુજરાતીની જે કહાવતો પૂછાય છે એ થોડાક ગામઠી શબ્દો છે એને સમજવાની કોશિશ કરજો હું તમારી સમક્ષ કમસે કમ ટુ ફિફ્ટી એ થ્રી હંડ્રેડ જેવી કહાવતો બોલું છું તમારે એક બે વાર સાંભળી લેશો એટલે તમારે બે માર્ક્સ તો આવી જશે જ ચાહે એ સ્ટાન્ડર્ડ નાઇન્થ હોય ટેન્થ હોય કે ટ્વેલ્થ હોય પહેલી કહાવત કંઈક આ રીતે પૂછી છે મોટી ઉંમરે કશું નવું શીખી શકાતું નથી આ કહાવતનો આન્સર કયો આવશે ચાર ઓપ્શન આપે છે મન હોય તો માળવે જવાય સંતોષીનાર સદા સુખી પાકા પાકા ઘડે કાંઠા ન ચડે મોરના ઈંડા ચિતરવા ન પડે તો અહીંયા કહાવત આવશે પાકા ઘડે કાંઠા ન ચડે અમુક ઉંમર પછી કંઈ પણ જ્ઞાન આપવાની કોશિશ કરો એ કોશિશ નિષ્ફળ જાય છે તો આ પાકા ગળે કાંઠા ન ચડે એ એનો આન્સર આવશે સી દુકાળમાં અધિક માસ બીજી કહાવત છે એમાં દુકાળમાં એક મહિનો વધારે લાવો અધિક માસમાં દુકાળ પડવો દુકાળમાં વધારો થવો અહીંયા આન્સર આવશે મુશ્કેલીના સમયે બીજી મુશ્કેલી આપમેળે આવી પહોંચવી દુકાળમાં અધિક માસનો મતલબ થાય છે એક તો એક મુશ્કેલી હોય એમે બીજી મુશ્કેલીઓ આવી પહોંચવી એને કહેવાય દુકાળમાં અધિક માસ તો આ રીતે એક્ઝામમાં કહાવત પૂછાશે કહેવત છે ન બોલ્યામાં નવ ગુણ ચૂપ રહેશો તો એમાં તમારે નવ ગુણ એટલે નવા નવા ગુણો પ્રગટ થશે જે તમારા ગુણો વખણાશે મૌન દ્રવું એ સૌથી ઉત્તમ ગુણ છે એટલે ન બોલ્યામાં નવ ગુણ તમે બોલો અને કંઈક ખામી થઈ જાય કંઈક ભૂલચૂપ થઈ જાય તો તમારા લોકોમાં દોષારોપણ થશે લોકો તમારા દોષ કાઢશે તો અહીંયા આ કાવત એ અર્થમાં લીધી છે કે અમુક સમયે ન બોલવામાં નવ ગુણ હોય છે અમુક સમયે મૌન જ સર્વસ્વ સમસ્યાનું સમાધાન એકમાત્ર મૌન છે તો મૌન રહેવું એ ઉત્તમમાં ઉત્તમ સદગુણ છે ઉતાવળે આંબા ન પાકે ધીરજનું કામ સારું થાય એટલે કોઈ પણ કામ કરો તો આરામથી સબ્રથી વિચારીને કામ કરો એ સબ્રથી કામ કરનારાના ફળો હંમેશા સરસ અને સારાને મીઠા આવે છે એક સાંધીએ ત્યાં તે તૂટે એક સમસ્યાને દૂર કરવાની કોશિશ કરવી અને બીજી તેર સમસ્યાઓ તમારી જીવનમાં આવી પહોંચે એને કહેવાય એક સાંધીએ ત્યાં તેર તૂટે મોરના ઈંડા ચિતરવા ના પડે મા બાપના લક્ષણો મા બાપના જે ગુણો છે એ મા બાળકમાં આપમેળે એના સંસ્કારો વિચારો આવી જતા હોય છે એની આદત એની કુદરતી રીતે ટેવ આવી જતી હોય છે એટલા માટે કીધું છે મોરના ઈંડા ચિતરવા ન પડે મા બાપના ગુણો મા બાપના લક્ષણો મા બાપના સ્વભાવ એ બાળકમાં આપમેળે કુદરતી રૂપે એમની એ બધી ટેવો એમનામાં આપ આવી જાય છે વાળ થઈને ચીબડા ગળે રક્ષણ કરનાર પોતે જ નુકસાન કરે છે રક્ષક છે તે ભક્ષક છે આવું તમે સાંભળ્યું હશે પોલીસ કમિશનર હોય યા પોલીસ પોલીસ હોય એ વ્યક્તિ જો ભક્ષક કરે પ્રજાનું અને એનું શોષણ કરે એ રક્ષક જ ભક્ષક બની ગયો છે એવું કહી શકાય આ કહાવત એ અર્થમાં લીધી છે વાળ થઈને ચીબડા ગળે એટલે રક્ષણ કરનાર પોતે જ લોકોને નુકસાન પહોંચાડે એ અર્થમાં લીધું છે હાથીના ચાવવાના જુદા અને દેખાડવાના દૂધ જુદા માણસ જે બોલે છે અને વર્તે છે કંઈક બીજું એટલે વાણીથી સારું સારું બોલે વર્તન કે બીજું જ હોય ત્યારે આ વાત એ કહેલી છે કે હાથીના જે દાંત છે એ ચાવવાના અલગ છે અને બતાવવાના અલગ છે આગળની કહાવત સમજો પરીક્ષા લક્ષિત કહાવતો અક્કલનો ઓથમીર મંગાવી ભાજીને લઈ આવ્યો કોથમીર મૂર્ખ માણસને એકને બદલે બીજું કામ કરે એટલે જે મૂર્ખ માણસ હોય એને એક કામ સોંપે એ કામ તો કરે નહીં પણ બીજા બીજા કામ કરીને એ કામમાં વધારો કરે ત્યારે અહીંયા આ કહેવત ઉપયોગ કર્યો છે અક્કર અક્કલનો ઓથમીર મંગાવી ભાજીને લઈને આવ્યો કોથમીર સેકન્ડ અણીનો ચૂક્યો તો સો વર્ષ જીવે એક વાત નિષ્ફળતા કે આફતમાંથી બહાર નીકળી જાય તો એ માણસ સો વર્ષ જીવી શકે છે એકવાર હોસ્પિટલમાં ગયા હોય અને ભારે બીમારી થઈ ગઈ હોય એટેક બીજો ત્રીજો એટેક આવી ગયો હોય અને એવા સમયની અંદર જો ભગવાનની કૃપાથી યા દુઆથી પ્રાર્થનાઓથી તો જીવી જાય તો એ આરામથી બીજા પચાસ છે ત્રીસ વર્ષ એ લાંબો જીવી શકશે એ સમયે અહીંયા કીધું છે બીજું એક્ઝામ્પલ આપું કે વિરાટ કોહલીનો કેચ જો છૂટી જાય તો એ સેન્ચુરી મારીને જ જાય એમ ગ્રેડ માણસો પણ આવા જ હોય છે ઉત્તમ માણસો કે એને થોડીક જો ચાન્સ મળે તો એ સફળતા હાંસલ કરી શકે છે થર્ડ અત્તરના છાંટળા હોય એવા ફુવારા ન હોય જેથી જે તે ચીજ જરૂર બોજ એટલી જ વાપરવી એટલે અત્તરના છાંટા હોય છે એના ફુવારા ના હોય ભાઈ અત્તર તમે લગાવો અત્તર તમે નાખશો તો એના છાંટાથી સુગંધ આવશે પણ એના ફુવારા નાખો તો એ સ્મેલ નહીં આવે ઉપરથી ઓવરલોડિંગ થશે સ્મેલની અને એ દુર્ગંધમાં પરિવર્તિત થઈ જશે એટલે જે વસ્તુનો જ્યાં જેટલી જરૂરિયાત છે એટલી વસ્તુનો જ ઉપયોગ કરો તો એની વેલ્યુ વધી જાય છે ફોર્થ અપના હાથ જગન્નાથ પોતાનું કામ પોતે જાતે જ કરવું જોઈએ આપણા સેલ્ફ સર્વિસની વાત કરતા હોઈએ છીએ પોતાનું કામ પોતાની જાતે કરવું જેથી તે સંતોષજનક હોય છે એટલે એમાં ભૂલ થાય કંઈ પણ ગડબડી થાય તો પોતે સ્વીકારી શકે છે એટલે પોતાના નાના મોટા કામ પણ પોતે જ કરવા રહ્યા એ વાત કરે છે પાંચમું આપ સમાન બળ નહીં મેઘ સમાન જળ નહીં જાત મહેનત એ સર્વશ્રેષ્ઠ મહેનત છે પોતાની જાત પર વિશ્વાસ રાખીને જે મહેનત કરે છે એ સર્વશ્રેષ્ઠ મહેનત છે અને આ પૃથ્વી પર સંતોષ જેને કહેવાય જગન્નાથ એટલે પોતાનો હાથ જ પોતાના જગન્નાથ છે એ પણ અહીં અર્થ લીધો છે આત્મવિશ્વાસની વાત કરી છે કડવું ઓસળ માં પાય જેને પ્રેમ હોય તે જ ન ગમતી પણ ઉપયોગી અથવા સાચી વાત કહેતા હોય છે જે સાચા અર્થમાં તમને પ્રેમ કરશે ને એ થોડુંક કડવું પણ બોલશે થોડુંક કઠોર પણ બોલશે થોડું થપ્પડ પણ માર દેશે થોડું આક્રમક રીતે વર્તન પણ કરશે તમારા જોડે કારણ કે એ તમારું ભલું ઈચ્છે છે એમ કહેવાય છે કે મા બાપ પોતાના બાળકનું ઓપરેશન ન કરી શકે ગભરાઈ જાય છે પણ જે અનનોન પર્સન હોય એ સારી રીતે ઓપરેશન કરશે અને એનું જીવન પણ આપી શકે એમ છે ક્યારેક ક્યારેક કઠોરતા બહુ જરૂરી હોય છે બાળક માટે બાળકની બધી જીદો પૂરી કરવા જાઓ તો એ આગળ જતાં એ બીમાર અને અસંસ્કારિક અને અવિવેગી થઈ જતો હોય છે એટલા માટે અહીંયા કીધું છે કડવું ઓસળમાં જ પાય જે માં હોય એ પોતાના બાળકનું ભલું ઈચ્છે છે એટલે ઘણીવાર કડવી વાત કઠોરતાથી વર્તન કરે છે એ બાળકના ભલા માટે કરતા હોય છે એટલા માટે સાતમું ગરદ ગાંઠે ને વિદ્યા પાઠે જો હાથ વગું હોય પોતાના કબજામાં હોય તે જ વસ્તુ કામ નહીં ગરદ ગાંઠે એટલે જ્યારે જરૂરિયાત પડી હોય એ વસ્તુ તમને એ વસ્તુ ન મળે તો એ વસ્તુ ન કામે છે આનો એક શ્લોક પણ છે પુસ્તક અસ્તું વિદ્યા પર અસ્તે ગતમ ધરમ પુસ્તકમાં રહેલી વિદ્યા જો ભણ પરીક્ષા ટાઈમે યાદ ના આવે તો એ કામનું શું અને પૈસા પુષ્કળ હોય પણ મુસીબતના ટાણે કામ ના હોય તો એ પૈસા શું કામના એ અર્થમાં એ લીધું છે ગરત ગાંઠે અને વિદ્યા પાઠે જે હાથ વગું હોય પણ છતાં પણ જો કામમાં ના આવે એકદમ પાસે હોય છતાં પણ એનો આપણે ઉપયોગ ના કરી શકીએ એનો સદુપયોગ ના કરી શકીએ તો એ શું કામનું ગરડા ગાળાવાળે અનુભવી લોકોની સલાહ ખરેખર સમયસર લાગ કામ લાગે છે એમ કહેવાય છે કે યુવાનો પાસે શક્તિ જે સામર્થ્ય જાય છે એટલે તેજીથી દોડી શકે છે પણ ક્યાં દોડવો અને કઈ રીતે રસ્તો પસાર કરવો એના માટે તો ઘરડા વ્યક્તિઓના અનુભવ સૌથી જ કામ આવશે તો ઘરડા ગાડા વાળે એટલા અનુભવ વ્યક્તિ તમારાથી ઉંમરમાં અનુભવમાં જે મોટા હોય એની વાત માનશો તો જ જીવનમાં કલ્યાણ થશે આ વૃદ્ધસ્ય વચનમ ગાય એમ સંસ્કૃતમાં એક વાક્ય છે વૃદ્ધસ્ય વચનમ ગ્રહ્યમ વૃદ્ધ માણસોનું વચન ગ્રહણ કરવું જોઈએ એને સ્વીકારવું જોઈએ એના આજ્ઞાનું પાલન કરવાથી મનુષ્યનું કલ્યાણ રહેલું છે જાનમાં કોઈ જાણે નહીં ને હું વર્ણિ ફૂઈ પોતાનું સ્થાન નગણ્ય હોય કે તમે ક્યાંય જાઓ તેનું કંઈ માન સન્માન યા નોટિસ પણ ના લેતો હોય છતાં પણ ડંપાસ માણે કે મને આખું દુનિયા ઓળખે છે આખું જાનમાં મને બધા ઓળખે છે અહીંયા બતાવ્યું છે પોતાનું કોઈ સ્થાન ન હોય સગડો વહીવટ પોતાના હાથમાં લઈ લે અને ખોટા ખોટા આમ આડંબર કરે કે હું કેટલું બધું કામ કરું છું એટલે દેખાડો વધારે કરે અને કામ કશું ના કરે એ અર્થમાં અહીંયા કીધું છે પાંચ દસમું જ્યાં પંચ ત્યાં પરમેશ્વર એકતામાં પ્રભુતાનો વાસ છે એમ કહેવાય છે કે પાંચ વ્યક્તિઓ યુનિટીમાં આવીને જે ડિસિઝન લે છે અલગ અલગ ક્ષેત્રના માણસો એ પરમેશ્વરનો જ ડિસિઝન કહેવાય છે એક નિર્ણય કહેવાય છે એમ યુનિટીમાં જે નિર્ણય લેવામાં આવે છે એ નિર્ણય બધાના સૌના કલ્યાણ માટે હોય છે આપણા નરેન્દ્ર મોદી ભાઈ બોલતા હોય સબકા સાથ સબકા વિકાસ સબકા સાથ સબકા વિકાસ તો આ વાક્ય તમે સાંભળેલા જ છે અગિયારનું જ્યાં લગી શ્વાસ ત્યાં લગી આશ આશા અમર છે જ્યાં સુધી આપણા શરીરમાં શ્વાસ ચાલે છે ત્યાં સુધી ઉમેદ આશા અને ઉત્તમ લક્ષ્ય સુધી આગળ વધવું જોઈએ એટલે હંમેશા ઉમેદ અને આશા રાખવી જોઈએ અને પોતાનું કામ ક્યારે છોડવું નહીં બારું ઝાઝી કીડીઓ સાપને તાણે નાના પણ ઘણા હોય અને બધા ભેગા મળીને જો કામ કરે તો મોટું કામ કરી શકાય એમ છે ઝાઝી કીડીઓ સાપને તાણે નાની નાની કીડીઓ પણ સાપને જો ખેંચી શકતા હોય તો એવી રીતે કબજોર અને નાના માણસો પણ જો મોટા મોટું કાર્ય હોય પણ યુનિટીમાં જો કામ કરે તો એ મોટા મોટું કામ પણ કરી શકે છે હું હંમેશા એક્ઝામ્પલ આપું છું સાવરણીથી તમે કચરો સાફ કરી શકો છો પણ એ સાવરણી જો એની દોરી છૂટી જાય તો એ સાવરણીની જે સડીઓ છે એ અલગ પડી જાય અલગ પડી જાય તો એ સાવરણી ખુદ જ એક કચરો બની જાય એમ છે એટલા માટે હંમેશા કલયુગની અંદર આ યુગની અંદર દરેક ક્ષેત્રમાં આપણે યુનિટીમાં ટીમ વર્કથી કામ કરો તો એ કામની સફળતા ઝડપથી થાય છે ધોબીનો કૂતરો ન ઘરનો ન ઘાટનો બંને પક્ષના લાભ લેવા કરતાં જતાં બંને પક્ષનો લાભ હાનિ થઈ જાય છે બંને પક્ષને પ્રસન્ન રાખવા કરતા મતનારા વ્યક્તિ બંને પક્ષનો વિશ્વાસ ગુમાઈ દે છે એટલા માટે હંમેશા એક પક્ષ રહી રહેવું જોઈએ એક સ્ટે સ્ટેન્ડ લેવું જોઈએ અને એ આધારે માણસે પોતાના નિર્ણય લેવા જોઈએ પોતાના અનુભવ સાથે ચૌદમાં ન મામા કરતાં કહેલાણો કહેવાય તો મામા સારા એટલે કાણો મામા સારા કહેવાય છે તદ્દન અભાવ કરતાં જે થોડું કંઈ મળ્યું છે એમાં સંતોષ રાખવો જોઈએ એટલે ન મામા કરતાં કાણા મામા સારા એટલે કોઈ મામા હોય જ નહીં પણ એક કાણો હોય તો પણ મામા હોય તો સારું પણ અડધું હોય તો પણ સારું એટલે કશું જ ન હોય છતાં પણ જો થોડું આપણા કંઈ કામનું હોય તો એ કામનું પણ આપણે સાચવી રાખવું જોઈએ તાકી એ કામની વાતથી આપણે આગળ વધી શકીએ છીએ પંદરમું નવરો બેઠો નખોદ વાળે કામ વગરનો માણસ હંમેશા બીજાને મુસીબતમાં નાખે છે અને પોતે પણ મુસીબતમાં જ રહે છે એટલે નવરો બેઠો નખોદ વાળે કામ વગરનો માણસ હંમેશા મુશ્કેલીઓમાં જ રહેતો હોય છે સિક્સટીન પાડાના વાંકે પખાલીને ડામ પાડાના વાંકે પખાલીને ડામ આ નવી કહાવત છે બહુ તમે સાંભળી નહીં હોય એકને વાંક ને બીજાને સજા એટલે જેને ગુનો કર્યો હોય બે વ્યક્તિએ ગુનો કર્યો હોય એક એક ઓછો ગુનો કર્યો હોય અને એક વધારે ગુનો કર્યો હોય પણ ઓછો ગુનો કરવાના કરતાં વધારે ગુના કરનારા વ્યક્તિને છૂટી જાય અને ઓછું કરનારા ગુના કરનારાને વધારે સજા મળે ત્યારે આ કહાવત યુઝ કરી છે એકને વાકે અને બીજાને સજા બીજા એક જણની ભૂલ હોય અને સજા બીજા મળે તો એ વખતે આ કહાવત દર્શાવી છે તળાવ સેવન્ટીન પાણી પહેલાં પાડતો સલામત તળાવ ચેતતા નર સદા સુખી જે માણસ આવનારી સમસ્યાનું સામેથી સમાધાન કરી લે એ વ્યક્તિના જીવનમાં કોઈ તકલીફ આવતી નથી પાણીનો ફ્લો ફૂલ ફ્લોર આવવાનો હોય અને એ પહેલાં જો પાળ બાંધી દો તો પાણીને રુકાવટ કરી શકશો અને કોઈ નુકસાન નહીં કરે આગળ અઢારમું બે ગણનો પરોણો ભૂખે મરે અનિશ્ચિત મનોદશા મુશ્કેલી સર્જે છે જે માણસનું લક્ષ્ય નિશ્ચિત ન હોય જે વ્યક્તિ કોઈ ડિસિઝન ના લઈ શકતો હોય કોઈ નિર્ણય શક્તિ ના લઈ શકતો હોય એ વ્યક્તિના માટે આ કહાત લખાઈ છે કે એમ કહેવાય કે નિર્ણય ના લે આગળ ના જાય ને પાછળ ના જાય હંસવદ્ધ ગતિ એવો એક ન્યાય છે કે હંસ પાણી પર લહેરાતા હોય તો પાણીની લહેરો ઉઠે તો હંસ ના આગળ જાય ને પાછળ જાય ઘણા માણસો ખાલી વિચારો જ કર્યા કરે વિચારો જ કર્યા કરે વિચારોમાં જ રચા પચા રહેતા હોય છે એક જીવનમાં નાના મોટા પણ ડિસિઝન ના લઈ શકતા હોય એવા વ્યક્તિઓ માટે આ વાક્ય લખાયું છે નાઇન્ટીન ભાવતું હતું વૈદ્ય કીધું પોતાને પસંદ હોય તેનું જ કોઈક દ્વારા સૂચન કરવામાં આવવું એટલે તમારા મનપસંદગી વાનગી હોય અને ડૉક્ટર સામેથી તમને કહી દેવામાં આવે કે આ ખાવાથી બહુ મોટો બેનિફિટ થશે પછી તમે એના પર આક્રમણ કરો તૂટી પડો ખાવા માટે તત્પર થઈ જાઓ એ ટાઈમે આ વાત લખાઈ છે ભાવતું હતું વૈદ્ય કીધું તમારી જે મનપસંદગી વસ્તુ સામેથી એને કહેવું અને તમે એના માટે એપ્રોચ કરો ટ્વેન્ટી બેંસ આગળ ભાગવત અણસમજુ માણસ વ્યક્તિના સામે ગમે તે સમજાવવાની કોશિશ કરવી એ વેડ છે એટલા માટે આ કહાવત લગાઈ છે અણસમજુ એટલે ના સમજ વ્યક્તિને ગમે તેટલો ઉપદેશ આપવામાં આવે તો ઉપદેશની કોઈ અસર થતી નથી ટ્વેન્ટી ટુ ટ્વેન્ટી વન મન હોય તો માળવે જવાય શક્તિ હોય તો મનમાં જે ઈચ્છિત છે લક્ષ્ય છે એને આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ જો ઈચ્છા શક્તિ ન હોય તો જે મન ઇચ્છિત જે લક્ષ્ય હોય એને આપણે પ્રાપ્ત કરી શકતા નથી બીજા અર્થમાં કહું તો મનમાં દ્રઢ સંકલ્પ હોય તો ધારેલું કામમાં પૂર્ણ થાય છે ટ્વેન્ટી ટુ માગ્યા વગર સગી મા પણ ન પ્રેશે કયા વગર તો કોઈ સમજે પણ નહીં એટલે ઘણીવાર વાર એવું હોય છે કે તમે ન બોલો કંઈ પૂછો નહીં કંઈ માગો નહીં તો ઘણીવાર શું હોય છે કે તો તમારા બહુ નગર્ય ગણે ના સમજે એટલા માટે કંઈ પણ જગ્યાએ જ્યાં જરૂરિયાત પડે ત્યાં બોલવું જોઈએ અને માગવું પણ જોઈએ પોતાની વાતને રજૂઆત પણ કરવી જોઈએ એટલા માટે અહીંયા આ કાવત લગી જાય માગ્યા વગર તો સગી મા પણ ન પીશ ટ્વેન્ટી થ્રી હસવું અને લોટ ફાંકવો એ સાથે ન બને એક સાથે બે કામ ન થઈ શકે એટલે હસવું હસવું એ ખરે ઓટપુટ લોટપોટ થઈ જવું યા તો બીજા અર્થમાં તમે વાત કરવાની કોશિશ કરો ત્યારે તમારા બંને બાજુને બેલેન્સ કરવાની કોશિશ કરવામાં બેલેન્સ તૂટી પડે ડાવાડોલ થઈ જાય ત્યારે આ કહેવત લખી લખાઈ જ છું એક સાથે બે કામ કરવા જોઈએ નહીં તમે હોમવર્ક એ કરો ગીતો એ સાંભળો આખો પિક્ચર ને હો ખાવાનું એ હોય બધું એક સાથે કરવા જાઓ તો કે કામમાં ભલી વાર આવે નહીં એક જગ્યાએ ખાડો ખોદો તો પાણી નીકળે દસ જગ્યાએ ખાડા ખોદીને બેસો તો એનું પાણીનો કોઈ આઉટફૂટ મળે નહીં તો જે સબ્જેક્ટ વાંચો એ સબ્જેક્ટમાં જ ફોકસ હોય તો વધારે સારું આખો પથારો પાથરીમાં બેસી જાઓ બધું વાંચવા માટે તેમાં કંઈ ભલીવાર આવતું નથી આજના જનરેશનનું સૌથી મોટી સમસ્યા આ છે જેટલું કામ સ્ટાર્ટ કરે પહેલાં બધો પથારો પાથરીમ બેઠા હોય ડિસિઝન લઈ ના શકતા હોય કયું વાંચવું ક્યાંથી વાંચવું ક્યાંથી સ્ટાર્ટ કરવું એના વિશે કહાવત કીધી છે એનો સદુપયોગ કરવાથી હાજર હોય સો હથિયાર એ સાચો હથિયાર તમારા પાસે છે ટ્વેન્ટી ફાઈવ હાથીના પગલામાં બધાના પગલા સમયે મુખ્ય વાત કે મુખ્ય વ્યક્તિના સાથે જોડાવાથી તમારા ઘણા બધા કામો સરળતાથી સંપન્ન થાય છે એમ કહેવાય છે કે નરેન્દ્ર મોદી આવે તો રોડ સાફ થઈ જાય બિલ્ડિંગો વ્યવસ્થિત થઈ જાય ટ્રાફિક વ્યવસ્થિત થઈ જાય લ લાઇટો ચાલતી ન હોય એ ચાલુ થઈ જાય રોડમાં પટ્ટા થઈ જાય એટલે એક મોટો માણસ તમારા આસપાસ આવે તો આસપાસનું આખું વાતાવરણ વ્યવસ્થિત ઠીકઠાક થઈ જાય છે ત્યારે આ કહેવત લખાય છે હાથીના પગલાંમાં બધાના પગલાં સમાઈ જાય છે એ બતાવ્યું છે તો ઇન ફોર ટુડે આ તમારે નાઇન્થ અને ટેન્થમાં જે કહાવત આવે છે ટ્વેલ્થમાં પણ કામ આવશે એ કહાવતોનું મેં સંક્ષિપ્ત રૂપે મારા શબ્દ અને ભાષાંતર પ્રમાણે કીધું છે તમને વાંચવાનો કંટાળો આવે એટલા માટે તમે બેથી ત્રણ વાર સાંભળી લેશો તો તમારી બધી જ કહાવત પ્રિપેરેશન પ્રિપેર થઈ જશે અને પરીક્ષામાં પૂછાય એવી કહાવત છે એટલે મોસ્ટ ટાઈમ બી છે એટલા માટે અસ્તુ ઇનઅફ ફોર ટુડે ધન્યવાદ